जय जय अपना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। आप श्री गोस्वामी 108 सानिध्य बाबा श्री परम पूज्य 108 श्री कुंजेश कुमार गोस्वामीना आत्मा छो। आप श्री अमदावाद कड़ीना खाते बिराजो छो। आप श्री गुजरात यूनिवर्सिटी में अमदावादमां साइबर सेक्रेटरी नो अभ्यास करी रहा छो। आप श्रीने मुख्य कृष्ण लीला गुणगान तथा पाठक सप्ताह कथा सांभळवानो एक अमूल्य लाभो छे। आप प्रति वर्ष बैठक यात्रा नु आयोजन करो छो। सामाजिक प्रगति प्रवृत्तिओना कार्यरत रहो छो। आप श्रीना चरणोमां अमारा सौना वती विनंती के आजनो वचनामृत नामने उतार करो। श्री वल्लभादी सखी। ओके तो स्टार्ट करूं? हाँ जी जी सर। श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णाय तद्भूत कर्मणे रूप नाम विभेदेन जगत कीर्ति होता। सर्वप्रथम हमारा प्रिय एवं भाविक वैष्णव स्मिताबेन खूब आशीर्वाद छे કે આવી રીતના અલગ અલગ વલ્લભપુરના બાળકોને પધરાઈને આવું સુંદર આજે પ્રવચનનું વચનામૃતનું જે કાર્ય છે એ કરી રહ્યા છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ બધાઈ છે। બાકી સાથે સાથે આજે અમારા ઇન્ડિયામાં અત્યારે દશેરાનો ઉત્સવ છે તો એની પણ સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ છે, અભિનંદન છે અને આશીર્વાદ છે। જો આપણે દશેરાની વાતથી શરૂઆત કરીએ તો જે દશેરા જે છે આજનો દિવસ આમ જોવા જઈએ તો આ મર્યાદા માર્ગનો છે કે ભગવાન રામે રાવણને માર્યો એને અને એની સાથે સાથે જે પાપ હતા જે દોષ હતા એનો આજે નાશ કર્યો છે। પણ જો આપણે જોઈએ તો આને પુષ્ટિ માર્ગના ભાવમાં જો આપણે આને લઈએ તો આપણે સમજી શકીએ કે આપણું જે દેહ છે એ માનો કે સોનાની લંકા જેવું છે અને જેમાં કામ ક્રોધ મોહ અહંકાર દ્વેષ નિંદા આવા અલગ અલગ પ્રકારના 10 પ્રકારના જે દોષ છે એ આપણા જીવોના અંદર આપણા હૃદયમાં જે ભરાયેલા છે અને આપણા પુષ્ટિમાર્ગમાં આજે રાવણના 10 મસ્તક રૂપી જે 10 આપણા મનમાં જે દોષ ભરાયા છે એ એકમાત્ર શ્રી ઠાકોરજી અને આપણા ગુરુની કૃપાથી એનાથી આપણે મુક્ત થઈ શકીએ અને જે જે પ્રભુની પાસે જવા માટે જે અંદરથી આપણને જે ભાવની અને અંદર જે જે ફિલિંગ્સની આપણને જરૂર છે એ ફિલિંગ સુધી આપણે પહોંચી શકીએ છીએ। જો આજે શ્રી ઠાકોરજીને અમારે જવારા ધરાવાય છે, અલગ પ્રકારના શિંગાર થાય છે ઠાકોરજીને અને મઠ જે માઠ આપણે જે કહીએ સામગ્રી એ ઠાકોરજીને આજે ભોગ આવે છે અને જો આપણે આ 9 દિવસ જે આપણે 9 વિલાસની વાત કરીએ તો જે રાસ એટલે શું કે આપણે રાસ ઉપર આજે અહીંયા ડિસ્કશન કરવાનું છે। ઠાકોરજીની જે ચાર જે મહાલીલાઓ છે ઠાકોરજીની એમાંથી એક જે પ્રિય લીલા છે એ છે રાસની અને આપણા પુષ્ટિ માર્ગમાં જો આમ બહારના લોકો માટે નવરાત્રિ છે પણ આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી મહત્વનું દિવસ જે છે એ શરદ પૂનમનું છે। આ 9 દિવસ તો જે છે મર્યાદાના છે, આપણા પુષ્ટિ માર્ગ માટે જે દિવસ છે એ મેઇન દિવસ આ રાસનો જે કહીએ કે શરદની રાત્રિ, શરદ પૂનમની જે રાત્રિ છે એ 4 મહારાત્રિમાંથી એક છે કે જ્યારે શ્રી ઠાકોરજીએ બધી ગોપીઓ સાથે ત્યાં મહારાસ કર્યો છે। તો આખું જે આ મહારાસનું જે વર્ણન છે એ યુગલ ગીત અને વેણુ ગીતમાં આખું ને આખું આ મહારાસનું વર્ણન થયેલું છે। જો આપણે રાસ પંચાધ્યાયનું જે આખું જે પાઠ છે શ્રીમદ ભાગવતજીમાં એમાં 5 અધ્યાય આખા ને આખા ખાલી રાસ ઉપર છે અને રાસ પંચાધ્યાયમાંથી એક અધ્યાય તો આપણે આશી 1 વર્ષ આઈ થિંક થઈ ગયો હશે ત્યારે આપણે કર્યું, આપણે લીધું હતું જેમાં આપણે 3 દિવસ એના ઉપર આપણે ડિસ્કશન કર્યો હતો। અને જો આપણે રાસની વાત કરીએ
तो रासनी लीला में आपने खबर पड़े के गोपी ने जारे मन में भाव आए छे कि आज हमारे श्री ठाकुर जी साथे अंदर थी मने ताप थाय छे के रास करो छे तो प्रभु ए प्रभु एमनो मनोरथ पूरो कर्यो छे। जो आखी आपणे रासनी जे लीला छे एनु वर्णन आपणे सांभळी आपणे जोईए तो आपणे खबर पड़े के केवी रीतना श्री ठाकुर जी वेणुनाद कर्यो छे अने जेटली पण गोपीओ दूर दूर थी जेटली पण गोपीओ छे એ બધી જ ગોપીઓને પોતાની પાસે બોલાય છે જે આપણે કે કેવી રીતના વેણુનાદ કે શ્રી ઠાકોરજી વૃંદાવનમાં જે વન છે ત્યાં વન પાસે જઈને એક એક ટેકરી ઉપર ઉભા રહીને ત્યાં વેણુનાદ કરે છે એ વેણુનાદ કરીને પહેલા તો બધા જ પશુ પક્ષી બધા આવ્યા એના પછી બધી ગોપીઓએ આવવાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ગોપીઓની આપણે વાત કરીએ તો બધી જ ગોપી એ એકમાત્ર જયારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે ત્યારે બધી જ ગોપી દોડતી 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 ત્યાં આવી ગઈ છે। પછી આગળ જયારે રાસની આપણે વાત કરીએ તો શ્રી ઠાકોરજીએ એ બધી ગોપીઓ સાથે રાસ પણ કર્યો છે પણ જયારે એ ગોપીના મનમાં થોડો પણ અભિમાન આવે છે ત્યારે શ્રી ઠાકોરજી એનાથી દૂર પણ થઈ જાય છે। આ જે રાસની જે લીલા છે એનું એક અલગ સિમ્બોલિઝમ આપણે જોઈએ તો આપણે રિયલાઇઝ કરી શકીએ કે રાસની લીલા અને આપણું જે લાઈફ છે એ બહુ જ સિમિલર સિમિલર ચાલે છે કે જેવી રીતના શ્રી ઠાકોરજીએ રાસમાં બધી ગોપીઓને પોતાની પાસે બોલાવીને એ સમય ઉપર શ્રી ઠાકોરજીએ કૃપા કરી હતી એના આજની સમયમાં આપણા ઉપર આપણને સેવા આપીને આપણને સત્સંગ આપીને આપણને શ્રી ઠાકોરજીની સેવાનો સમજો કે આ સત્સંગનો જે અધિકાર છે એ અધિકાર આપીને શ્રી ઠાકોરજી આપણી ઉપર કૃપા કરે છે। અને જેવી રીતના ગોપી સાથે થાય છે કે જો ગોપીને કેવું થાય ગોપીને થોડું અહંકાર આવી જાય છે કે જો હું સ્પેશિયલ છું લાઈક કે મને આ વસ્તુ મળી છે તો એવી રીતના ક્યાંક ને ક્યાંક આપણને પણ અભિમાન આવી જાય છે। જો અભિમાનની વાત કરીએ આપણને ખબર પડે કે આજે દશેરા છે તો દશેરામાં સૌથી મેઇન જે જે એનું જે કહીએ ને કે જે પાપ હતો કે જે દોષ છે એ અભિમાનનો છે। રાવણે પણ જે મેઇન શું રાવણે પાપ શું કર્યું એને અભિમાન એના અંદર એટલું હતું કે એનું પરાજય થઈ ગયું। તો અભિમાન જયારે કોઈ પણ વ્યક્તિ હોય ભક્ત હોય કેટલો પણ સારો ભક્ત હોય પણ જયારે કોઈના મનમાં અભિમાન આવી જાય તો શ્રી ઠાકોરજી એને બતાવે છે કે આ અભિમાન કરવાની વસ્તુ નથી એનો અભિમાન એનો જે ઘમંડ જે ઈગો છે એ શ્રી ઠાકોરજી તોડી નાખે છે અને એના પછી એ તોડ્યા પછી ફરીથી જયારે એને મનમાં ભાવ આવે તો શ્રી ઠાકોરજી એને ફરીથી સ્વીકારે પણ છે કે જ્યાં સુધી આપણે ગોપીઓની વાત કરીએ કે શ્રી ઠાકોરજીના જે શ્રી ઠાકોરજી જે રાસ કર્યો છે એની વાત કરીએ તો સૌથી પહેલા વાત આવે કે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે અને શ્રી ઠાકોરજીનું વેણુનું નામ શું શ્રી ઠાકોરજીની વેણુનું જે નામ છે એ છે મધુમતી કે જ્યારે મધુમતી નામની જે વેણુ એને શ્રી ઠાકોરજી વેણુનાદ કરે છે તો માનો કે બ્રહ્મનાદ આખા જગતમાં થયો છે કે બધા જ જેટલા પણ જીવો છે જેમને આ વેણુનાદ સંભળાયો છે એ બધા જ દોડી દોડીને શ્રી ઠાકોરજી પાસે ગયા છે। પછી જે ગોપીઓ છે ત્યાં શ્રી ઠાકોરજી પાસે ત્યાં જઈને શ્રી ઠાકોરજીને પાસેથી ત્યાં દંડવત કર્યા છે અને ગોપીનો ભાવ કેવો છે પ્યોર સેલ્ફલેસ અનકન્ડિશનલ લવ જે આપણે કહીએ છીએ ઠાકોરજી પ્રત્યે એમનો જે પ્રેમ છે એ પ્રકારનો છે અને એમના મનમાં જે આટલી ઉત્સુકતા રાસ માટે કેમ જે એક વિચાર આવે કે આ રાસ માટે આટલી ઉત્સુકતા કેમ છે તો આપણને ખબર પડે કે બહુ વર્ષોથી સોરી મને ખબર પડે કે બહુ વર્ષોથી આની માટે રાહ જોઈ રહ્યા હતા ક્યારથી કે જ્યારે રામ સ્વરૂપે જ્યારે અહીંયા પધાર્યા હતા ત્યારે બધા જે યોગી હતા જે સંત હતા એ બધાએ ત્યારે શ્રી રામને વિનંતી કરી હતી કે આપ અમારી સાથે પ્રેમ કરો અમારી સાથે આપ રાસ લીલા કરો અને અમારે એમની સાથે રાસ કરવું છે અમારે આપના સેવક બનવું છે ભક્ત બનવું છે પણ ત્યારે રામે ના પાડી કે ના અત્યારે આ જે હું અવતારથી આવ્યો છું આ અવતારે નહીં જયારે હું જયારે કૃષ્ણ સ્વરૂપ એટલે પૂર્ણ અવતાર સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપે જયારે અહીંયા પધારીશ ત્યારે આ બધા સાથે હું ચોક્કસથી રાસ કરીશ। એટલે એ જે ગોપીઓ છે એ બધા સંતો છે જે આ જન્મમાં કેટલા જન્મોથી વેટ કરી રહ્યા છે કે ક્યારે
श्री ठाकुर जी पधारे अने क्यारे श्री ठाकुर जी पधारी ने अमारी साथे रासलीला नी आ जे अलौकिक लीला छे ए अमारी साथे करे अने आ समझो के आ जे वेणुनाद जे थाय छे ने ए वेणुनाद सांभळीने बधा ज जेटला पण गोपी छे इवन साधु संत छे એમના પણ અંદરની જે પણ ઈચ્છા હોય એ બધી દૂર થઈ જાય છે. માનો કે એ જે તપસ્યા કરી રહ્યા છે, જે સાધના કરી રહ્યા છે, જે પ્રાપ્તિ કરવા માટે બધું એ કરી રહ્યા હતા, માનો એ બધું દૂર થઈ ગયું છે અને બસ ખાલી હવે એકમાત્ર ને એકમાત્ર એમને એકમાત્ર એમને હવે ખાલી શ્રી ઠાકુરજીની આ જે સુંદર જે રાસલીલા છે એમાં અંદર જવું છે અને એના દર્શન કરવા છે. ને જ્યાં સુધી શ્રી ઠાકુરજીની વાત કરીએ, શ્રી ઠાકુરજીએ પોતાના ગળામાં એક સુંદર એક માળા ધારણ કરી છે અને શ્રી ઠાકુરજી જયારે રાસલીલા માટે બધા વૈષ્ણવને બધા જે ગોપીઓ હતી એમને બોલાવ્યા ત્યારે એમના ચહેરા ઉપર એમની જે માનો એમનું એમના જે એવા અલૌકિક દર્શન થાય છે કે માનો કે ફૂલની માળાની પર સાક્ષાત આખી સોના અને હીરા મોતીની માળા પહેરી હોય અને એમની જે હસી છે, એમનો જે આખો જે ફેસ છે એ એટલો ગ્લો કરી રહ્યો છે કે આખા જગતના એ જે એમના દર્શન કરે તેમના આખા ને આખા જે દુઃખ છે એ આખા ને આખા દુઃખ એમના જતા રહે. કે ગોપીઓ એવું કહે છે કે જયારે શ્રી ઠાકુરજીએ એ જે વેણુનાદ કર્યો ત્યારે બધા જ ત્યાં વેણુનાદ પાસે આવીને માનો કે સ્ટેચ્યુની જેમ આખા આખા સાયલન્ટ થઈ ગયા છે. કે જયારે એ વેણુનું નાદ એક ગોપીના કાનમાંથી એના શરીરમાં પડે છે ત્યારે એમને એવું લાગે છે કે સાક્ષાત એ પોતે પણ મનુષ્ય દેહમાં નહીં પણ પોતે એક શક્તિશાળી જીવ, એ પોતે શ્રી ઠાકુરજીનું જે આખું સ્વરૂપ છે એના એક પાર્ટ થઈ ગયા છે એવું લાગે. એક ટોટલ વનનેસ જેવું ફીલ થાય છે ત્યાં ખાલી ગોપીને નહીં, ત્યાં જેટલા પણ ત્યાં પશુ હતા પક્ષી હતા એ બધાને પણ એવું લાગે છે કે અમે શ્રી ઠાકુરજીની અંદર અમારું સ્વરૂપ પણ શ્રી ઠાકુરજીની સ્વરૂપ સાથે મિક્સ થઈ ગયું છે. માનો કે એમની અંદર અમારી આત્મા પરમાત્મા સાથે એ વખતે ત્યાં મળી ગઈ છે અને એમની સાથે સાથે ખાલી એમનું ક્રિયા, એમની બુદ્ધિ, એમનું ધ્યાન અને એમનું હૃદય એ ચારે ચાર એ બધાને બધા આની અંદર શ્રી ઠાકુરજીના સ્વરૂપની અંદર સમાઈ ગયા છે. અને એવું વેણુનાદ કે જેમાં પશુ પક્ષીને જીવને લાગે કે અમે સાક્ષાત પરમાત્મા સાથે જોડાઈ ગયા છે. તો માનો કે જ્યારે રાસ જયારે ગોપીઓ શ્રી ઠાકુરજી સાથે કર્યું હશે ત્યારે એમને કઈ પ્રકારની આનંદની ને કેવી અંદરથી એમને લીલાનો અનુભવ થયો હશે. અને સાથે સાથે આપણે જોઈએ તો આપણને એક વસ્તુ બીજી પણ ખબર પડે કે સમજો કે ગોપીએ કેટલી પ્રકારની ગોપીઓ શ્રી ઠાકોરજી સાથે રાસ કરવાઈ છે એ પણ મહત્વનું છે. કે એવી ગોપીઓ જેમના લગ્ન થઈ ગયા છે, એવી ગોપીઓ જેમના લગ્ન નથી થયા, એ બંને પ્રકારની ગોપીઓ પોતાના ઘરમાં કશું પણ જોયા વગર એમને કેટલાય દૂર રહેતા હોય જોયા વગર બસ વેણુનાદ સાંભળ્યો છે અને દોડતા દોડતા જતા રહ્યા. કોઈ ગોપી પોતાના પતિ સાથે બેઠી હતી, કોઈ ગોપી પોતાના બાળકને રમાડતી હતી, એ બધું જ છોડીને એ લોકો ખાલી શ્રી ઠાકુરજીનું વેણુનાદ સાંભળીને દોડતા દોડતા શ્રી ઠાકુરજી પાસે જતા રહ્યા છે. કેમ કે અંદર એ પ્રકારનો એમની અંદર ભાવ છે. શ્રી ઠાકુરજીના સ્વરૂપનું આગળ આપણે જો રાસની વાત કરીએ તો પહેલા સમજી ઠાકુરજીનું સ્વરૂપ કેવું છે. તો શ્રી ઠાકુરજીનું સ્વરૂપ કે શ્રી ઠાકુરજીના જે કર્ણ છે, જે કાન છે, એ કર્ણ ઉપર શ્રી ઠાકુરજીએ ચંદન લગાવ્યું છે અને બંને બાજુ પોતાના કાનમાં શ્રી ઠાકુરજીએ ફૂલ પધરાયેલા છે. અને જ્યારે શ્રી ઠાકુરજી વેણુ વગાડતા બધી ગોપીઓને બોલાવે છે તો માનો કે ગોપી પશુ પક્ષી સાથે જે ઇનએનિમેટ ઓબ્જેક્ટ છે, જેવી રીતના કે સ્ટોન્સ છે, ટ્રીઝ છે, ફ્લાવર્સ છે અને જે જલ છે એ બધા ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ પણ માનો કે વેણુના ધૂન સાથે ત્યાં નૃત્ય કરવા લાગ્યા છે. શ્રી યમુનાજીનું જે જલ છે એનું આખું જે વહેવારી જે સ્ટાઇલ હોય એ આખી ચેન્જ થઈ ગઈ છે. આખા જે ઝાડ છે, પાન છે, ફૂલ છે એ બધા પણ માનો કે એ ત્યાં શ્રી ઠાકુરજીનું એકમાત્ર એ વેણુ સાંભળીને ત્યાં નૃત્ય કરવા લાગ્યા છે.
કે શ્રી યમુનાજીનું જે જલ છે એ એક સમય માટે તો માનો કે વહેવાનું રોકાઈ ગયું, કે ના એક જ જગ્યાએ સ્થિર થઈને મારે પછી ઠાકુરજીના દર્શન કરવા છે. એ બધી ગાયો અને બધા જીવ અને જે અજીવિત વસ્તુઓ છે એ બધી પણ એક જગ્યાએ રોકાઈ ગઈ છે, અને એ બધી બસ એમની અંદરની બધા જીવોના અંદરની જે ઇન્દ્રિય છે એ બધી ઇન્દ્રિયો પ્યોરિફાય થાય છે અને બધા જ શ્રી ઠાકુરજી તરફ જાય છે. જો નોર્મલી આપણે કહીએ ને કે એક નોર્મલ હ્યુમન માટે જે પ્યોરિફિકેશનની વાત છે કે શ્રી ઠાકોરજી તરફ અને સેવા એક સેવા તરફ જવા માટે જે પ્યોરિફિકેશન છે એમાં વ્યક્તિને બોડીનું પ્યોરિફિકેશન, ટાઈમનું પ્યોરિફિકેશન, મંત્રનું પ્યોરિફિકેશન, થોટ્સનું પ્યોરિફિકેશન, મની અને સેન્સીસ આ છ વસ્તુનું પ્યોરિફિકેશન એક નોર્મલ હ્યુમનને જોઈએ જ્યારે એને ઠાકોરજી પાસે જવું હોય. પણ જ્યારે કોઈ આ વેણુનું વાત સાંભળે છે ત્યારે એક સાથે સાયમલ્ટેનિયસલી આ બધા જ પ્યોરિફિકેશન એની સાથે થઈ જાય છે, અને ત્યારે એનું જે ધ્યાન છે એ લૌકિક સંસારમાંથી છૂટીને આખું ને આખું એનું ધ્યાન શ્રી ઠાકોરજીની અંદર મગ્ન થઈ જાય છે, શ્રી ઠાકોરજીમાં લાગી જાય છે. જો આખું જે રાસ નું જે મેઇન જે ગ્રંથ કે રાસ પંચાધ્યાય એનું મહત્વ શું છે કે રાસ વખતે જ્યારે કોઈ પણ જીવને જ્યારે શ્રી ઠાકોરજી સાથે એ વધારે સારી રીતે જોડાઈ જાય ત્યારે એની અંદર અભિમાન, ભાવ, અભાવ આ વસ્તુ ના આવી જોઈએ. કે જ્યાં જ્યારે આ પ્રકારની ભાવનાઓ કોઈના મનમાં આવે છે તો એનાથી શ્રી ઠાકોરજી છે એ દૂર થઈ જાય છે. જે આપણે ભાવ અભાવની વાત કરીએ તો આપણને ખબર પડે કે ભાવ એવી વસ્તુ છે કે ક્યારેક ક્યારેક આપણને બહુ વધારે આવી જાય અને ક્યારેક ક્યારેક આપણો ભાવ થોડો ઓછો થઈ જાય. પણ આ વસ્તુ થવી જોઈએ, બિલકુલ પણ આ વસ્તુ થવી જોઈએ નહીં. શ્રી મહાપ્રભુજી પોતાના ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં સમજાવે છે કે ક્યારે પણ જીવનો ભાવ શ્રી ઠાકોરજી અને એના ગુરુમાંથી નીચે જવો જોઈએ નહીં. હા, ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે આપણે વૈષ્ણવ આપણે ખૂબ સેવા કરતા હોઈએ, ખૂબ સારું કાર્ય કરતા હોઈએ, પણ આપણને થોડો અભિમાન આવી જાય, અને જ્યારે અભિમાન આવ્યા પછી શ્રી ઠાકોરજી કહે છે, શ્રી વલ્લભ છે કે આપણા જે પણ ગુરુ હોય એ આપણને માર્ગ બતાવે અને આપણો અભિમાન તોડે છે, તો પણ આપણા આપણને એવું લાગે કે ના હવે અમારો ભાવ ખંડિત થઈ ગયો અને આપણને થોડો અભાવ આવી જાય છે. પણ આ વસ્તુ બિલકુલ પણ આ શ્રી ઠાકોરજીની સેવામાં અને આવા કાર્યમાં વચ્ચે આવી જોઈએ નહીં. કેમ કે એવું કહેવાય છે કે જ્યારે શ્રી ઠાકોરજી ગોપીઓ સાથે રાસ ચાલુ કર્યો અને રાસ જયારે શરૂ કર્યો ત્યારે ગોપીને અભિમાન આવ્યો અને ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, એના પછી ગોપીને એટલો ભાવ થઈ ગયો, એટલો અંદરથી તાપ જેમને કહીએ કે સેપરેશનનું જે વાત કરી એમને એટલું વધારે થઈ ગયું હતું કે જ્યાં ઠંડીના દિવસોમાં જયારે જે ત્યાં જે વૃંદાવનમાં ત્યાં વ્રજમાં જે સાધુ સંતો હતા એમને જયારે યમુનાજીના ઠંડા જલમાં જયારે સ્નાન કરવાનું આવતું ત્યારે ગોપીઓને કહેતા કે તમે યમુનાજીનો સ્પર્શ કરી લો, અને એમના અંદર એટલો તાપ કે સ્પર્શ માત્રથી યમુનાજીનું આખું જે જલ છે એ પણ આખું ગરમ થઈ જાય, એ પ્રકારનો તાપ એ ગોપીની અંદર શ્રી ઠાકોરજીને મળવા માટે હતો જયારે શ્રી ઠાકોરજી એમને છોડીને જતા રહ્યા હતા. એ જ્યારે તમે વિચારો કે શ્રી ઠાકોરજી જયારે વેણુનાદ કરીને બધા વૈષ્ણવને પોતાની પાસે બોલાવે છે તો માનો કે વેણુનાદ નથી પણ એ આખું પ્રેમનું આખી બાળ આવી ગઈ છે, પ્રેમરૂપી જલની આખી બાળ આવી ગઈ છે, જે એ બાળ તમને શ્રી ઠાકોરજી પાસે લઈ જવા માંગે છે. એ તમને ત્યાં શ્રી ઠાકોરજીની સન્મુખ ત્યાં તમને લઈ જશે અને ત્યાં તમને શ્રી ઠાકોરજીના એ જે દર્શન છે એ તમને થવાના છે. જો આપણે ગોપી ગીતની વાત કરીએ તો રાસ પંચાધ્યાયમાં સૌથી વધારે ફેમસ જે હોય, બધાએ આ વસ્તુ ગોપી ગીત તો આ ગીત તો બધાએ સાંભળ્યું છે, તો ગોપી ગીતમાં જયારે આપણે વાત કરીએ તો ત્યારે શ્રી ઠાકોરજી ગોપી ગીતના એન્ડમાં જયારે ગોપીઓએ પોતાનો જે બતાવ્યો કે અમારે આટલો તાપ છે, આટલો ભાવ છે, અમને માફ કરી દો, ત્યારે શ્રી ઠાકોરજી પાછા પધાર્યા અને એમને એ સ્વરૂપે જ પધાર્યા જે સ્વરૂપે બધા જ વૈષ્ણવ બધા જ એમના જે ભક્તો હતા એમને એમના દર્શન કરવા હતા. તો શ્રી ઠાકોરજીના સાચા ભક્ત બનવા માટે કે આજે આ ઇવન આપણે વિચારીએ કે આજના સમયમાં
જયારે અત્યારે તો શ્રી ઠાકોરજી અહીંયા એ સમય ભૂતલ ઉપર આવ્યા હતા, થોડા વર્ષો માટે બિરાજ હતા, અત્યારે ત્યાં બિરાજતા નથી. તો આપણે વિચારીએ કે આપણે કેવી રીતના આ પ્રકારનો એક્સપિરિયન્સ કરી શકીએ, કેવી રીતના આ પ્રકારની લીલાનો અનુભવ આપણે કરી શકીએ. તો મારા હિસાબથી આના પાંચ પ્રકારથી આપણે આ કરી શકીએ. તો સૌથી પહેલું છે જે નિસ્વાર્થ કર્મ, સેલ્ફલેસ એક્શન જેને આપણે કહી શકીએ, એ કે કોઈ પણ કર્મ આપણે કરીએ એમાં આપણે સેલ્ફલેસ બની જઈએ અને કોઈ ઈચ્છા ના રાખીએ કે અમે આવું કરીએ તો અમારી સાથે આવું થવું જોઈએ. અને એક વસ્તુ આ તો જસ્ટ આ તો મને એવું લાગે છે, લાઈક મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, કે મેં કેટલા વૈષ્ણવ અને કેટલા લોકોને જોયું છે કે શ્રી ઠાકોરજી સાથે, પછી જયારે શ્રી વલ્લભ સાથે, અને પછી ગિરાજી પાસે જઈને એ લોકો આમ કહીએ ને વન ઓન વન ડીલ કરે છે કે ઠાકોરજી અમે છે ને આટલું કામ કરશું, તો સામે આપ મને આ વસ્તુ આપજો ને, હું આપ મને આ વસ્તુ આપશો તો હું આટલું આટલું કામ કરીશ. એટલે ભાઈ તમે અહીંયા બિઝનેસ ડીલ કરવા થોડી આવ્યા છો, અહીંયા બાઇંગ સેલિંગની સેલ થોડી ચાલે છે કે તમે આટલું કરશો તો હું તમને સામે આટલું કરીને આપીશ. જો મેઇન તો છે નિસ્વાર્થ કર્મ, જયારે તમે કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર કોઈ કાર્ય શ્રી ઠાકોરજી માટે કે આપણું પર્સનલ કાર્ય કર્મનું કાર્ય કરો, તો ક્યાંક ને ક્યાંક આપણને એનું રિઝલ્ટ આવવાનું જ છે. જો નિસ્વાર્થ રૂપે તમે સેવા કરી છે તો સામે શ્રી ઠાકોરજી તમારા ઉપર કૃપા કરવાના જ છે. આ વસ્તુ એવું છે નહીં કે તમારે શ્રી ઠાકોરજીને જેને કહેવું પડે. તો આપણે એવું, તો હું જયારે સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે એ વાત આવતી હતી, એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. આપણે કોઈ એક્શન કરીએ, આપણે કોઈ કર્મ કરીએ તો સામે એનું જે રિએક્શન છે આવવાનું છે. તો સારું કાર્ય કરીએ તો સારું રિએક્શન આવશે, ખરાબ કરીએ તો ખરાબ આવશે. એવી રીતના જયારે આપણે સેવાનું જયારે એક્શન કરીએ છીએ ત્યારે સામે પણ કૃપાનું રિએક્શન આપણને મળવાનું જ છે. પછી બીજું છે કે બધા જ પરાથી કર્મ, કે બધા જે જીવો છે, મનુષ્ય હોય કે જાનવર હોય કે પશુ પક્ષી હોય, પેડ હોય, કોઈ પણ હોય, જીવ છે, જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જેટલા પણ છે એના તરફ આપણું કમ્પેશન હોવું જોઈએ. કમ્પેશન ટુવર્ડ્સ એવરી લિવિંગ એન્ટિટી, જે પણ છે એ બધા સામે, બધા તરફ આપણું કમ્પેશન હોવું જોઈએ. જે આપણે જે કાઇન્ડનેસ, પછી જે આપણે જે સારા સારા ઇમોશન્સ કહીએ એ આપણી અંદર હોવા જોઈએ. તો સારા ઇમોશન્સ, કમ્પેશન એટલે આજના ટાઈમમાં આપણે એટલું ટ્રાય કરીએ કે જે પણ જીવ આપણને મળે, જે પણ વૈષ્ણવ આપણને મળે, ભલે આપણી એની સાથે બનતી હોય ન બનતી હોય, કે બહાર વૈષ્ણવ તરીકે આપણા સંબંધો એની સાથે સારા છે પણ આમ એની સાથે એટલા સંબંધ સારા આપણા નથી, તો પણ આપણે રોજ એને જય શ્રી કૃષ્ણ કરીએ. જ્યારે આપણે એને મળીએ ત્યારે આપણે જો આપણા ઘરે કોઈ આવે તો એને શ્રી ઠાકોરજીની સેવા આપણા ઘરે બિરાજે છે તો એને મહાપ્રસાદ આપીએ. એવી રીતના કરીને એ વૈષ્ણવ હોય કે બહારનો અન્ય જીવ હોય, આપણે સામે એક કમ્પેશન આપણા અંદર હોવું જોઈએ. તો કાઇન્ડનેસ અને કમ્પેશન દેખાડવું જોઈએ. એના પછી આવે છે કે વર્ક ટુવર્ડ્સ વેલફેર ઓફ ધ વર્લ્ડ, કે જે કર્તવ્ય કરી કર્મ, કે આપણે એવી કોશિશ કરીએ કે આપણાથી કોઈ બીજાનું સારું થાય. જો બધા જ જે વ્યક્તિઓ છે, લાઈક જેટલા પણ હ્યુમન્સ છે, એ બધા પોતાની માટે તો કરે જ છે. હ્યુમન નહીં, કોઈ પણ જીવિત વ્યક્તિ, કોઈ પણ જીવિતમ વસ્તુ છે ને એ પોતાની માટે તો કાર્ય કરે જ છે, પણ આપણે શું કરવું છે કે આપણે બીજા માટે કાર્ય કરીએ. વૈષ્ણવ બીજા વૈષ્ણવ માટે સારું કરીએ, બીજા મનુષ્ય માટે, બીજા પશુ પક્ષી માટે સારું કરીએ. જો આપણા ત્યાંથી કહેવાતું કે બને ત્યાં સુધી આપણે ઠાકોરજીની સેવા કરીએ, સાથે સાથે આપણે ગાયની પણ સેવા કરીએ. જો આપણે પુષ્ટિ માર્ગમાં કેવું છે, તમે એવું સમજો કે ના ખાલી ઠાકોરજીની સેવા કરો, ના, આપણે કઈ હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવાનું મહત્વ છે. કે શ્રી ઠાકોરજીની સેવા કરો, પોતાના ગુરુની સેવા કરો, અને જે આપણા વૈષ્ણવ છે એમની પણ સેવા કરવી જરૂરી છે. આ પ્રકારનો ભાવ એક વૈષ્ણવની અંદર હોવો જોઈએ. જો આપણે શ્રી ગુસાઈજીના સેવકનો પ્રસંગ આવે છે કે બે ભાઈઓ હતા જે શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મસંમન લેવા આવે. શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મસંમન લીધું અને બ્રહ્મસંમન લીધા પછી પહેલા, સૌથી પહેલા એ લોકો શ્રી ઠાકોરજીની સેવા કરતા. શ્રી ઠાકોરજીની એટલી સારી સેવા કરતા કે શ્રી ઠાકોરજી પાસે ગયા ને કીધું કે પ્રભુ અમારે હજી 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 સેવા કરવી છે, આપ અમને આજ્ઞા તો કરો, મારે હજી સેવા કરવાની ઈચ્છા છે. તો ત્યારે શ્રી ઠાકોરજીએ કીધું કે હવે કામ કરો, ગુરુની પણ સેવા કરો. તો એ શ્રી ઠાકોરજીની પણ સેવા કરતા અને પછી શ્રી ગુસાઈજીની પણ આવીને એમની ખવાસીમાં પણ રહેતા. એક બે ઠાકોરજીની સેવા કરે, એક બે ગુસાઈજીની ખવાસીમાં રહે. એના પછી એમને હજી સંતોષ હતો કે ગુસાઈજી અમારે
અમારે હજી સેવા કરવી છે, અમને લાગે છે કે અમે આજે કરી રહ્યા છીએ એ બહુ ઓછું છે, હજી આપ સેવા આપો. તો ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે હવે આપ વૈષ્ણવની પણ સેવા કરો. તો ઠાકોરજીની સેવા કરતા, ગુસાઈજીની સેવા કરતા, અને રોજ પછી એમને વિચાર્યું કે આટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવશું, તો રોજ એટલા વૈષ્ણવને પોતાની ઘરે બોલાવીને સત્સંગ કરાવીને મહાપ્રસાદ પણ લેવડાવતા હતા. એટલે આ જે છે કાર્ય કે બીજા માટે આપણે સારું કરીએ એ પણ બહુ મહત્વનું છે. એના પછી છે કે જે આત્મકર્મ, જે સોલ રિવાઇટલાઇઝ, કે આપણી જે આત્મા છે એવું માનો કે આપણી આત્મા એશી ઠાકોરજી સાથે એક જ છે. જો એનું એક કારણ છે ને કે આપણે જીવ આત્મા છે ને પરમાત્મા છે, કે એમના માંથી જ આપણી જે એનર્જી છે આપણા માંથી બહાર આવે છે, અને જ્યારે આપણે આપણું તન મન ધન અને ઇન્દ્રિયો એ જ્યારે આપણે શ્રી ઠાકોરજીમાં લગાવીએ તો ત્યારે આત્મા અને પરમાત્મા બંને એક થઈ જાય છે. તો એ બહુ જ જરૂરી છે. અને સૌથી છેલ્લું જે છે એ આખું આપણે શ્રી ઠાકોરજીમાં શ્રી કૃષ્ણમાં સરેન્ડર કરી દઈએ, મનમાં વિચારીએ કે પ્રભુ જેવો છું આપનો છું અને આપ જ મારા સર્વસ્વ છો, તો માનો કે શ્રી ઠાકોરજી આપણો સ્વીકાર કરે છે. અને જ્યારે આ પાંચ વસ્તુ આપણાથી પૂરી થાય તો આપણો પણ એ રાસમાં પ્રવેશ થાય છે. અને જો અત્યારે રાસમાં પ્રવેશ ન થઈ શક્યો તો એટલીસ્ટ આપણે જ્યારે લીલામાં જઈએ ત્યારે તો આપણો રાસમાં પ્રવેશ થાય જ છે. પણ જી એઝ અ વૈષ્ણવ આપણો ગોલ શું હોવો જોઈએ કે લો મર્યા પછી તો ઠાકોરજી દેખાવાના જ છે, આમાં કશું નવાઈ નથી. પણ આપણે અહીંયા જીવીએ છીએ અત્યારે, તો એ જીવતા જીવતા શ્રી ઠાકોરજીની આ લીલાનો અનુભવ આપણે કરી શકીએ એ મહત્વનું છે. કે શ્રી ગુસાઈજીના શ્રી મહાપ્રભુજી વખતના જે વૈષ્ણવ હતા એમને આ લીલાના દર્શન કરેલા છે, એમને આ પ્રકારના જે અનુભવ છે એ થયેલા છે. અષ્ટ સખાનું આપણે ચરિત્ર જોયો તો તેમાં કેટલા પ્રસંગો આવે છે કે અષ્ટ સખામાં પણ શ્રી ગુસાઈજીની કૃપાથી કે શ્રી ઠાકોરજીની કૃપાથી કોઈને આખા બાલ લીલા સમજાઈ ગઈ, કોઈને આખી વૃંદાવનની લીલા સમજાય છે, કોઈને શ્રી ઠાકોરજીની આખી રાસ લીલા છે એના માનો કે સાક્ષાત એમને દર્શન થયા છે. આ પ્રકારના પ્રસંગ આપણે અષ્ટ સખામાં જોયેલા છે. પણ એઝ અ અત્યારે વૈષ્ણવ આપણો ગોલ શું છે કે શ્રી ઠાકોરજી સાથે આ લીલાનો અનુભવ આપણે અત્યારે કરી શકીએ. જો આજના સમયમાં પ્રેક્ટિકલી એવું વિચારું કે આપણને શ્રી ઠાકોરજી સાથે રાસ લીલા કરવા મળશે એ નિયર ઇમ્પોસિબલ છે. પણ જો તમને કોક દિવસ તમારા સપનું પણ તમને એવું આવે ને કે શ્રી ઠાકોરજી તમારી સાથે હતા, યમુનાજી બધી ગોપીઓ હતી ને ત્યાં રાસ લીલા થતી હતી, આ દર્શન પણ જો તમને થઈ જાય ને કે તો માનજો કે તમારો પ્રવેશ એ લીલામાં થઈ ગયો છે. અને શ્રી ઠાકોરજીની તમારા ઉપર ઓલરેડી આ પ્રકારથી શ્રી ઠાકોરજીની તમારા ઉપર કૃપા થઈ ગઈ છે. તો આગળ આપણે રાસ લીલાની વાત કરીએ તો શ્રી ઠાકોર જયારે વેણુનાથ કરીને બોલાવે છે ત્યારે બધા જે પેડ છે, ફળ છે, ફૂલ છે, એ બધા જે ઝાડ જે સીધા ઉભા રહે છે કે તુફાન આવી જાય, વરસાદ આવે તો એ હલતા નથી, એ બધા ઝાડ શ્રી ઠાકોરજીના સ્વાગત માટે ત્યાં નમી ગયા છે. અને બધાને એ શ્રી ઠાકોરજીના ફ્લુટમાંથી, વેણુમાંથી જે અમૃત બહાર આવે છે એ અમૃતનું એમને એક્સપિરિયન્સ થયું છે. તો જ્યાં સુધી આપણે ફ્રુટફુલનેસ અને સ્વીટ રિઝલ્ટની વાત કરી લિવિંગ બિંગની, ત્યારે શ્રી ઠાકોરજીથી એ શ્રી ઠાકોરજીનું વેણુનાથ સાંભળીને શું શું પ્રાપ્ત થયું છે? એ તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું, ધ્યાન પ્રાપ્ત થયું, શ્રવણ પ્રાપ્ત થયું, કીર્તન પ્રાપ્ત થયું, અને પોતાના એમના નેત્રને શ્રી ઠાકોરજીના દર્શન પ્રાપ્ત થયા. તો આ પાંચ વસ્તુ જેમને પણ શ્રી ઠાકોરજીનું વેણુનાદ સાંભળે છે એમને આ પાંચ વસ્તુની પ્રાપ્તિ સૌથી પહેલા થઈ જાય છે. અને જો આપણું માઇન્ડ જો પ્યોર હોય તો બહુ જ જલ્દી આપણને આ પ્રકારની પ્રાપ્તિ થઈ જાય છે, આ જે જે એક્સપિરિયન્સ છે એની પ્રાપ્તિ થઈ જાય છે. જો ગોપીઓની વાત કરીએ તો ગોપીઓએ શ્રી ઠાકોરજીને કૃષ્ણ, આદિ પુરુષ, વિષ્ણુ, ભગવાન બહુ બધા નામે શ્રી ઠાકોરજીને બોલાવે છે. ગોપીઓ કહે છે કે શ્રી ઠાકોર છે ને એમનું સ્વરૂપ મનોહર જેવું છે, કે જે અમારું જે મન છે એ જે મન હરી લે એવા મનોહર જે કોઈ હોય એ એકમાત્ર શ્રી ઠાકોરજી છે. બધા જ ભક્તના મન જો કોઈએ હર્યા હોય એ શ્રી ઠાકોરજી સિવાય કોઈ પણ કરી શકે નહીં. તો શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો એના પણ પ્રકાર આવે છે કે જો પ્રભુના દર્શન કરવા માટે એક વ્યક્તિને અનવેવરિંગ ફેથ અને પેશન્સની જરૂર છે. આપણી મેઇન તકલીફ શું છે કે આપણી પાસે ફેથ તો છે, વિશ્વાસ તો છે, પણ પેશન્સ નથી. કે આપણે માનો
એવું વેસ્તો આજકાલ તો એવું વિચારીને આવે છે કે બ્રહ્મસમય લઈને એક બે દિવસ સેવા કરશું તો માનો કે ઠાકોરજી સાથે આવીને ઉઠવા બેસવા માંડશે, પણ આ પ્રકારથી તો થતું નથી ને. તમે ખાલી એક જસ્ટ હું એક વસ્તુ ખાલી બેઝિકલી આ તો મારી થિયરી છે અને હું વૈષ્ણવને કહું છું કે જો આપણે ઈવન આપણે બિલીવ કરીએ કે અમે શ્રી ઠાકોરજીની ખૂબ જ સારી સેવા કરીએ છીએ અને શ્રી ઠાકોરજીના દર્શન આપણને આજના સમયમાં શ્રી ઠાકોરજી આપણને અત્યારે આવીને મળશે, તો જસ્ટ તમે ખાલી એની પ્રોબેબિલિટી વિચારો કે ખાલી અમારા ઇન્ડિયામાં ઇન્ડિયાનું જે પોપ્યુલેશન છે એ અત્યારે 1.3 બિલિયન સમથિંગ છે, આખા અર્થનું પોપ્યુલેશન છે એ 7 બિલિયન સમથિંગ છે, અને આવા કેટલા બધા ગ્રહ હશે કે જ્યાં આવી રીતના જીવો હશે, અને એમાં હવે તમે વિચારો કે શ્રી ઠાકોરજીને મળવાની તમારી પ્રોબેબિલિટી કેટલી ઓછી થઈ. તો ફેથ અને પેશન્સ એ બે વસ્તુ પ્રભુને મળવા માટે ખૂબ જ જરૂરી છે. જો ગોપીઓમાં જો પેશન્સ ન હોત અને ઠાકોરજીના ગયા પછી જે એ લોકોએ જે ધૈર્ય ખોઈ દીધું હોત તો એમને ઠાકોરજી ફરી ક્યારે ત્યાં પ્રગટ થવાના જ નતા, પણ એ પેશન્સ અને ફેથ છે એટલે શ્રી ઠાકોરજીને પ્રાપ્તિ થઈ છે. તો એક વસ્તુ બીજી પણ છે કે જ્યારે આપણને કોઈ પૂછે છે કે નોર્મલ કોઈ બહારની વ્યક્તિ જ્યારે વૈષ્ણવને પૂછે કે તો તમે કોનામાં માનો છો કે તમે શેનામાં માનો છો, તો ત્યારે વૈષ્ણવ કે આપણે કહીએ કે અમે કૃષ્ણમાં માનીએ છીએ અને અમારા સર્વસ્વ અમે ઠાકોરજીમાં માનીએ છીએ, પુષ્ટિ માર્ગમાં છીએ. પણ આ તો મારી પર્સનલ બિલીફ એવી છે કે આ કોણ માનવાની જે વાત છે ને એ આપણે સાઈડમાં મૂકી દેવી જોઈએ. માનવું એટલે કે બિલીવ કરવું કે તમે બિલીવ કરો છો શ્રી કૃષ્ણમાં. તો બિલીફ અને ફેથ બહુ અલગ અલગ વસ્તુ છે. બિલીફ ઇઝ સમથિંગ કે તમે પોતે ડાઉટફુલ છો કે આ હોઈ શકે કે ન હોઈ શકે. કે જો માની કે આપણે એવું કહીએ કે હું માનું છું કે આવું હોઈ શકે, પણ તમારા મનમાં વિશ્વાસ નથી કે આ છે. એના કરતા જ્યારે કોઈ તમને પૂછે કે તમે કોનામાં બિલીવ કરો છો, તો ત્યારે એને સામે જવાબ આપો એવું નહીં કે અમે શ્રી કૃષ્ણમાં બિલીવ કરીએ. સામેને એવું જવાબ આપો કે અમારો જે વિશ્વાસ છે, ફેથ છે, એ કૃષ્ણમાં છે અને અમને ખબર છે કે એમને કે એ શ્રી ઠાકોરજી પણ અમારી ઉપર કૃપા કરે છે. આ પ્રકારનું ફેથ અને પેશન્સ હોય તો આપણને શ્રી ઠાકોરજી પ્રાપ્તિ થાય. બિલીફ તો એવું છે કે આપણે કેટલી બધી વસ્તુઓમાં આપણે બિલીવ કરીએ છીએ કે જેની 99% પોસિબિલિટી છે કે જે નથી થવાનું. અમારા ઇન્ડિયામાં તો હજી લોકો એમાં એવું પણ બિલીવ કરે છે કે ચંપલ ઊંધા થઈ જાય ને તો ઘરમાં દરિદ્રતા આવી જાય, હજી પણ એવું બિલીવ કરે છે ને. પણ એનો મતલબ એ નથી કે વસ્તુ થવાની છે. તો બિલીફ ઇઝ સમથિંગ કે જે આવી નાની નાની બેકાર વસ્તુમાં પણ આપણે યુઝ કરીએ. તો આ શબ્દને ક્યારેય શ્રી ઠાકોરજીમાં યુઝ ના કરવો જોઈએ. એવું કહો કે શ્રી ઠાકોરજીમાં અમને વિશ્વાસ છે કે જેનાથી તમને પણ અંદરથી ખબર પડે કે ના, વી નો કે શ્રી ઠાકોરજી અમારી સેવા સ્વીકારી રહ્યા છે. ઇટ્સ નોટ લાઈક કે વી બિલીવ કે આ કરી રહ્યા હશે. પણ પેલા શ્રી મહાપ્રભુજીની સેવકનો પ્રસંગ આવે છે કે લાઈક એના જે સાસુ હતા એને કહીને ગયા કે તું આજે એક દિવસ સેવા કર, તો ત્યારે એને વિચાર્યું કે ચલો અપરસમા કરીને ભોગ ધરીએ. તો અપરસમા નાહી અને એના પછી એને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યા. હવે એને એવું લાગ્યું, એને એવું માન્યું કે ચલો ઠાકોરજીને ભોગ, ઠાકોરજી આરોગી લેશે. પણ ત્યાં થાલી એવી ને એવી હતી, બીજી વખત નાહીને સામગ્રી કરી, ત્રીજી વખત નાહીને સામગ્રી કરી, ચોથી વખત જયારે ત્યાં શ્રી ઠાકોરજીએ કીધું કે અરે ભાઈ મેં લઈ લીધું છે, આ તો આ હું જયારે કોઈ વસ્તુ અરોગું છું થાલીમાંથી ઓછી ન થાય તું ચિંતા ન કર. તો આ એના મનનો વિશ્વાસ કે ના, મારે શ્રી ઠાકોરજીને લેવડાવું જ છે. તો શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈને એનો જે ભાવ છે સ્વીકાર્યો અને એને એ પ્રકારનો એક્સપિરિયન્સ કર્યો અને સાનુભાવ કરાયો. તો એવી જ રીતના આપણને જ્યારે ફેથ અને પેશન્સ આપણા અંદર હશે તો એ શ્રી ઠાકોરજી આપણી સામે પણ પ્રગટ થઈને એ રાસની જે લીલા છે એનો અનુભવ આપણને શ્રી ઠાકોરજી કરાવી શકે છે. આગળ આપણે શ્રી ઠાકોરજીની જે રાસની જે લીલા છે એની આપણે વાત કરીએ તો શ્રી ઠાકોરજીએ જયારે બધા જ ફૂલ માલા ધારણ કરીને બધી જ ગોપીઓ સાથે જયારે ગોપીઓ બધી ત્યાં આવીને ગોપીઓએ શ્રી ઠાકોરજી સામે પોસ્ચર કર્યું છે, એના પછી આખું જે નેચર છે એ જે વાદળ છે, જે નદી છે અને જે પર્વત છે એ બધા જ શ્રી ઠાકોરજીની જે વેણુ છે એની હિસાબથી હળી રહ્યા છે. માનો કે વાદળોમાં થોડી થોડી હલકી હલકી વીજળી થઈ રહી છે, ઠંડી ઠંડી હવાઓ જઈ રહી છે અને હલકા હલકા જે
જે વરસાદની જે બૂંદ હોય એ ત્યાં ધીમે ધીમે પડી રહી છે. માનો કે આખું જે માહોલ છે એ બહુ જ સારું થઈ ગયું છે. અને જે ક્લાઉડની જે વાદળ છે એ વાદળની મુવમેન્ટ યુઝ્યુઅલી કેવી કે વાદળ હલતા રહે, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહે. પણ એ વખતે પ્રભુનું વેણુનાદ સાંભળીને એ જે વાદળ છે એ પણ એક જગ્યાએ સ્થિર થઈ ગયા છે કે ના, અમારે પણ શ્રી ઠાકુરજીના વેણુનાદ સાંભળવા છે. અને ઉપરથી મંદ મંદ વર્ષા કરે છે કે જેનાથી એ માનો કે શ્રી ઠાકુરજી સામે એ દંડવત કરી રહ્યા છે. આ આ એમનો પ્રકાર છે પોતાની ભક્તિ બતાવવાનો, તો આપણે દંડવત કરીએ એવી રીતના આ પ્રકારથી એ ત્યાં વરસાદ કરી રહ્યા છે. પછી જ્યાં દેવી દેવતાઓની વાત કરીએ તો જે દેવી દેવતાઓ છે કે જે ઇન્દ્ર ઇન્દ્ર બ્રહ્મા છે, શિવ છે, વિષ્ણુ છે, એ બધા જે દેવી દેવતાઓ છે, બધા સેલેસ્ટિયલ્સ જે છે, એ પણ ત્યાં શ્રી ઠાકુરજીના શ્રી કૃષ્ણના વેણુનાદ સાંભળીને પોતાનું જે મસ્તક છે એ નીચું કરીને ત્યાં શ્રી ઠાકુરજીને સામે પ્રોસ્ટેટ કરી રહ્યા છે અને શ્રી ઠાકુરજી સામે પોતાનો ભાવ બતાવી રહ્યા છે. માનો કે આખું જે સ્વર્ગ છે, જે આખું સ્વર્ગ છે એ આખું માનો કે અલગ જ આખા મૂડમાં જતું રહ્યું છે એ શ્રી ઠાકુરજીનું આ વસ્તુ સાંભળીને. અને જે ગોપીઝ જે ગોપીઓ છે, માનો કે તમે ત્યાં કમ્પેર કરો કે દેવી દેવતા હો આટલા સેલેસ્ટિયલ જે બધાને જે આનંદ થી મળ્યો, એ પ્રકારનો આનંદ એકમાત્ર જે કોઈને મળ્યો હોય એ ખાલી ગોપીને મળ્યો છે. ગોપી સિવાય કોઈને આ આ પ્રકારનો આનંદ જે કહીએ એ ગોપી સિવાય કોઈને મળ્યો જ નથી. અને શ્રી ઠાકુરજી તો કેવા છે, શ્રી ઠાકુરજી સાક્ષાત પરબ્રહ્મ છે કે જે આપણી બધાની અંદર બિરાજે છે. પછી ગોપી સૌથી પહેલા જયારે ગોપી જયારે શ્રી ઠાકુરજી વેણુનાદ કર્યો ત્યારે ગોપીઓ જઈને શ્રી ઠાકુરજીના ચરણ પકડી લીધા છે. અને શ્રી ઠાકુરજીના જયારે ચરણ પકડ્યા તો ચરણ પકડ્યા પછી પ્રભુના ચરણ જોઈએ તો શ્રી ઠાકુરજી ચરણ છે ને એ માનો કે એક નાજુક કમળ જેવા છે. અને એમના ચરણમાં છ ચિહ્ન બનેલા છે, એક તો કમલનું, પછી ધ્વજા, ચક્ર, વજ્ર, અંકુશ અને યવ. આ છ પ્રકારના જે ચિહ્ન છે એ પ્રભુના ચરણમાં છે. હવે આપણે વિચારીએ કે છ ચિહ્ન પ્રભુની ચરણમાં કેમ બનેલા છે. સૌથી પહેલા તો આપણે કમલ છે કે કમલ એટલે કે જે વ્યક્તિનું મન શ્રી ઠાકોરજીમાં લાગી જાય એ સંસારથી ઉપર આવી જાય છે. જેવી રીતના કમળ પાણીમાં ઉપર હોય એવી રીતના સંસારથી જો ઉપર આવવું હોય તો આપણું મન શ્રી ઠાકોરજીમાં લાગવું જોઈએ. એના પછી શ્રી ઠાકોરજીના ચરણમાં ધ્વજા છે કે જે ધ્વજ છે એ બધા જ પ્રકારના જે ભય આપણી અંદર છે એ બધા જ ભય કાઢી નાખે છે. એના પછી ચક્ર છે, એ ચક્રથી શ્રી ઠાકુરજી પોતાના ભક્તોને પ્રોટેક્ટ કરે છે કે કોઈ પણ ભક્તને જ્યારે કોઈ સંકટ આવે, કોઈ પીડા આવે ત્યારે ચક્ર દ્વારા પ્રભુ એને પ્રોટેક્ટ કરે છે. પછી વજ્રની વાત કરીએ તો માનો કેટલા પણ આપણાથી દોષ થઈ ગયા હોય પણ જ્યારે આપણે બધું જ સંસાર છોડીને જ્યારે શ્રી ઠાકુરજીના ચરણોમાં જઈએ તો આપણા દોષો પણ શ્રી ઠાકુરજી દૂર કરે છે. અંકુશથી આપણા મન જે સ્થિર નથી, આપણું મન જે ભટકી રહ્યું છે, જે ભટકી જાય છે એને કંટ્રોલ કરે છે. અને જે યવ છે, માનો કે રાઈ સમાન સેવા કો માને મેરુત સમાન, કે નાનીથી નાની સેવા કરો તો પણ શ્રી ઠાકુરજી એને બહુ જ મોટી માનીને એનો સ્વીકાર કરે છે. તો આ એમના જે શ્રી ઠાકુરજીના ચરણ પકડવાથી પણ આપણે સંસારથી ઉપર આવી જઈએ, આપણા ભય દૂર થઈ જાય, આપણું રક્ષણ થઈ જાય, આપણા દોષ દૂર થઈ જાય, આપણું મન સ્થિર થઈ જાય અને આપણા મનમાં જે ભક્તિ જે આપણે ક્યારે બહુ ઓછી કરી હોય તો પણ શ્રી ઠાકુરજી બહુ જ એક એક ગ્રેન્ડ અને હ્યુજ તરીકે શ્રી ઠાકુરજીને સ્વીકારે છે. માનો કે તમે જો રોજ સાચા ભાવથી મિશ્રી ભોગ પણ શ્રી ઠાકુરજીને ધરો છો ને તો પ્રભુ એને 56 ભોગ સ્વરૂપે ધારણ કરે છે. કે આપણે શ્રી મહાપ્રભુજીના સેવકની વાત નથી આવતી કે આઈ થિંક પદ્મનાભદાસજીની વાત આવે છે કે શ્રી ઠાકુરજીને ખાલી ચના ધરતા હતા તો પણ શ્રી ઠાકુરજી ખૂબ જ આનંદથી એ ચનાનો સ્વીકાર કરતા હતા. અને એ જે એને જે ભાવ છે એ મહત્વનો છે. તમે કેટલી પણ નાની વસ્તુ કરો, ઇટ ડઝન્ટ મેટર, ફિઝિકેલિટી કેટલી પણ, તમારો ભાવ કેટલો છે એ મહત્વનો છે. તો રાસલીલાની વાત કે રાસલીલા દ્વારા શ્રી ઠાકુરજી ગોપીઓના મનમાં જે વિરહ છે, જે તાપ છે એ દૂર કર્યો છે. માનો કે શ્રી ઠાકુરજી વેણુનાદ કરીને બોલાયા અને શ્રી ઠાકુરજીએ બધી ગોપીઓ સાથે રાસ પ્રારંભ કર્યો. હવે રાસ જયારે પ્રારંભ કર્યો છે ત્યારે આપણે દર્શન કરીએ તો આપણને લાગે કે એક શ્રી ઠાકોરજી એક કૃષ્ણ, આટલી બધી
આટલી બધી ગોપીઓ સાથે કેવી રીતના રાસ કર્યો હશે, તો આપણને ખબર પડે કે એવું એમનું સ્વરૂપ કે બધી ગોપીઓ માટે માનો અલગ એક સ્વરૂપ કરીને શ્રી ઠાકોરજીએ તેમની સાથે લીલા કરી છે. જેટલી ગોપી એટલા સ્વરૂપ પોતાના ત્યાં ધારણ કર્યા, એટલા સ્વરૂપ કર્યા અને એના પછી એક એક ગોપી સાથે તેમણે રાસ કર્યો છે. અને એ વખતે ગોપી માનો કમ્પ્લીટલી શ્રી ઠાકોરજીની બ્યુટીથી અને એક્સપિરિયન્સથી બ્રહ્માનંદથી એટલે કમ્પ્લીટલી ઇન્ફેચ્યુએટેડ, અને એમને બીજું કશું દેખાતું જ નથી. રાસ કરતા કરતા ગોપી અભિમાન આવી જાય છે અને શ્રી ઠાકોરજી એમને છોડીને જતા રહે છે. એના પછી આખું જે રાસ પંચાયતનું જે ગોપી ગીત છે એ આખું છે કે જેમાં પોતાના ગીત દ્વારા ગોપી શ્રી ઠાકોરજીથી ક્ષમા માંગી રહી છે કે અમારા મનનો અભિમાન આવી ગયો, પ્રભુ આ પાછા પધારો. અને એના પછી ફેથ અને પેશન્સ જે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના પછી આટલા સમય પછી ઠાકોરજી પાછા પધાર્યા પણ છે. અને જ્યારે ઠાકોરજી પાછા પધાર્યા છે ત્યારે ફરીથી એ જે આપણે જે રાસ કહીએ એ રાસની જે લીલા છે એ ફરીથી થઈ છે. પણ મહત્વનું શું છે કે ગોપી હવે પર્સનેલિટી ડિફરન્સ આવી ગયો છે. ગોપીની અંદર શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા એની પહેલાની ગોપી અને શ્રી ઠાકોરજી આવી ગયા એના પછીની ગોપી, ઇઝ યર્સ વર્થ ઓફ કેરેક્ટર ડેવલપમેન્ટ. જો અત્યારે આપણે આપણી વાત કરીએ, આપણી પોતાની પર્સનાલિટીઝની આપણે વાત કરીએ, તો જ્યારે એક નાનું બાળક હોય તો એના પાસેથી એક વસ્તુ આપણે છીનવી લઈએ તો કેવું એક દુઃખી થઈ જાય, નારાજ થઈ જાય, સેડ થઈ જાય અને બસ આમ ટેન્ટ્રમ્સ કરે, રડે અને પછી વસ્તુ પાછી આપણા પાસેથી પાછી વસ્તુ માંગવાની કોશિશ કરે. અને ધીરે ધીરે કરીને આપણે મોટા થઈએ, મચ્યોર થઈએ, વી રિયલાઇઝ કે લાઈફ ઇઝ મચ મોર વર્થ ધેન ફિઝિકલ ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ. તો એવું ધીરે ધીરે આપણું કેવું કેરેક્ટર ડેવલપમેન્ટ થાય. એવી રીતના આટલા વર્ષોનું કેરેક્ટર ડેવલપમેન્ટ જે મનુષ્યનું થઈ શકે એ બધું જ એટલા સમયમાં થઈ ગયું જેટલા સમયમાં શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા અને ગોપીને વિરહ થયો અને શ્રી ઠાકોરજી પછી ફરીથી આવ્યા. જો આપણે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ હોય ને ત્યારે આપણને એવું લાગે નહીં કે જો આ બહુ જ કિંમતી છે, ત્યારે જતી રહે ત્યારે આપણને રિયલાઇઝ થાય કે ના આ વસ્તુ તો બહુ મહત્વની હતી. જે ઠાકોરજી હતા ત્યારે અભિમાન કરતા હતા ભાઈ કે ના અમારી પાસે તો છે, હવે અમારી ક્યાં ચિંતા છે. પણ જયારે પ્રભુ જતા રહ્યા ત્યારે રિયલાઇઝ થયું કે જો આ તો અહીંયા અમારે આ નતું કરવાનું. એટલે આપણી પાસે પણ જો સેવા છે, સત્સંગ છે, વૈષ્ણવ છે, વલ્લભ કુલ નો આશ્રય છે, તો માનો કે આપણે બહુ જ સૌભાગ્યશાળી છે. જેવી રીતના ખાલી વૈષ્ણવ માટેની વાત નથી, અમારી માટે પણ અમે પણ એવું વિચારીએ કે અમને શ્રી ઠાકોરજીની સેવા કરવાનો અવસર મળ્યો છે, આ વલ્લભ કુલમાં આ શ્રી મહાપ્રભુજીના કુલમાં અમારો જન્મ થયો છે, તો અમે પણ બહુ સૌભાગ્યશાળી છે. તો એવી રીતના એક વૈષ્ણવ કુલમાં તમારો જન્મ થયો છે કે તમે વૈષ્ણવ થયા છો, તો એ પણ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તો આ જે મુમેન્ટ આપણને આ જીવ આ મુમેન્ટ આપણને જે મળ્યું છે એને ચેરિશ કરીએ અને એની આપણે કેર કરીએ, એને રિસ્પેક્ટ કરીએ, તો આ મુમેન્ટ વારંવાર આપણી લાઈફમાં આવતું રહેશે. જો તમે અત્યારે આજે તો 1.5 કલાક મારા પ્રવચન છે, કાલે કોઈના હતા, કાલે બીજા કોઈના હશે, પણ જ્યારે તમે આ બધા જ અમારા વલ્લભ કુલના પ્રવચન જ્યારે તમે ચેરિશ કરશો તો વારંવાર આ પ્રકારનો અવસર તમને મળશે. જો અત્યારે આ તો અમારા સ્મિતાબેનને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમારા ખૂબ ખૂબ પ્રેમ છે કે જ્યારે પણ એ બોલાવે છે, ઇન્વાઇટ કરે છે, ત્યારે ક્યારે અમે ના પાડતા નથી. કેમ કે એમની સાથે અમારો એવો સંબંધ છે, અમારો એવો લગાવ છે. જો એ પોઝિટિવ વાઇબ જ્યારે અમે અહીંયા પ્રવચન કરીએ ત્યારે જે પોઝિટિવ વાઇબ અમને ન મળે તો તમે વિચારો કે અમે ફરીથી કેમ હા પાડતા હોઈશું. તો આ મુમેન્ટને આપ ચેરિશ કરો છો એટલે આપને ફરી વખતથી આ એક્સપિરિયન્સ થાય છે. જો આ મુમેન્ટમાં તમે વિચારો કે ચલો હવે તો વલ્લભ કુલ આવવાના જ છે ને, તો આ મુમેન્ટ આ ફરીથી આ પ્રકારનું એક્સપિરિયન્સ થવું પોસિબલ નથી. પણ તમે આટલું ચેરિશ કરી રહ્યા છો, તમને આટલો ઉત્સાહ છે, એટલે વારંવાર આ તમારા આ તમારી માટે અમે પધારી રહ્યા છે. એવી જ રીતના જે પણ વસ્તુ શ્રી ઠાકોરજી આપણને આપી છે એને આપણે ચેરિશ કરીએ. જો એક સ્ટોરી આવે છે કે એક ફાધરે પોતાના સનને એક વોચ ગિફ્ટ કરી, પેલી સારી લાઈક કોમ્પ્લેક્સ હતી બધા અલગ અલગ બટન સાથે, અને એના પછી જે પિતા હતા એમને વિચાર્યું હતું ફાધરે કે હું આને આ વોચ ગિફ્ટ કરીશ તો લાઈક હીલ બી હેપી અને એને આનંદ આવશે, એને સારો યુઝ કરશે. પણ પછી પેલા છોકરા બટન પ્રેસ બટનથી મસ્તી કરતા 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 થોડા દિવસો પછી ઘડિયાળ બગડી ગઈ અને તૂટી ગઈ.
તો હવે એ પોતાના પહેલા તો એને વિચાર્યું કે ચલો મારી ભૂલ હતી, આ ઘડિયાળમાંથી તૂટી ગઈ, અને એને દુઃખ થયું ઘડિયાળ તૂટી ગઈ એટલે. પછી ભાઈએ નવું વિચાર્યું કે આમાં મારી ભૂલ થોડી છે, આમાં ભૂલ તો મારા મારા પિતાની કહેવાય, એમને મને એવી ઘડિયાળ આપી જ કેમ કે તૂટી જાય, તો હું તો એમને જઈને કહીશ. તો એ પિતા પાસે ગયો ને કીધું કે તમને શું તકલીફ છે, તમે કેમ મને આવું દુઃખ આપ્યું, તમે મને આ ઘડિયાળ આપી ને એટલે મારા જીવનમાં દુઃખ આવ્યું. તો પિતા વિચાર્યું કે યાર મને થોડી ખબર હતી કે તું આ પ્રકારનું યુઝ કરીશ આનું, મેં તો તને એટલે આપી હતી કે તું આને આનંદ કર, એન્જોય કર, પણ મને નથી ખબર તું આવું કરીશ અને એના બ્લેમ પણ મારી ઉપર જ કરવાનું. તો આ જયારે આપણે જોઈએ તો એ જે બાળક છે આપણે બધા છીએ, અને એ જે પિતા છે એ શ્રી ઠાકોરજી છે, કે આપણને મનુષ્ય દેહ આપ્યો, આપણને એક વૈષ્ણવ, આપણને બ્રહ્મસંબંધ દ્વારા આપણે વૈષ્ણવ બન્યા, અને એના પછી જો આપણને આ જીવન જીવતા ના આવડે, આપણે જો આપણું જીવન લૌકિકમાં લગાવી દઈએ અને એના પછી એન્ડમાં જે દુઃખી થવાના છે ત્યાં દુઃખી થઈએ, તો પછી ઠાકોરજી પાસે આવીને કહીએ કે પ્રભુ તમે જીવન જ એવું આપ્યું એમાં અમારી શું ભૂલ. ઠાકોરજી કે મેં થોડી કીધું તું કે આ જઈને કરવાનું છે, મેં તને જીવન આપ્યું તું સારા કાર્ય માટે, સત્સંગ માટે, સેવા માટે, કે પોતાના જીવનમાં તો સંસાર જરૂરી છે, આપણા કૃષિ માર્ગમાં સંસાર સાથે રહીને જ આપણે સેવા કરવાની છે, પણ એનું મતલબ એ નહીં કે આપણે આખું ને આખું સંસારમાં જતા રહીએ જ્યાં પછી આપણને આપણા પોતાના કર્મ દ્વારા દુઃખ થાય, તો પછી ઠાકોરજી પાસે આવીને કહીએ કે આ તમારી કારણ થયું, અને પછી બ્લેમ પણ આપણે એમને જ કરીએ. એટલે આપણા જીવનમાં જે વસ્તુ આપણી પાસે છે, શ્રી ઠાકોરજી જે પધરાયું છે, એનો આપણે આનંદ લઈએ, એને સ્વીકારી લઈએ. ઠાકોરજીની જે પણ કૃપા છે એને આપણે સ્વીકારી લઈએ. માનો કે આપણા જીવનમાં જે દુઃખ આવે ને, જો આપણે એક વસ્તુ તમને કહું, જો આપણે જોઈએ કે મૂવીઝ જોઈએ કે ટીવી સિરીઝ જોઈએ, કોઈ પણ એનીથિંગ ફ્રોમ ધી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ, ત્યારે આપણને ખબર પડે કે જ્યારે એક મૂવી સ્ટાર્ટ થાય અને જ્યારે એક મૂવી એન્ડ થાય, એના વચ્ચે જે મેઇન કેરેક્ટર છે એનું બહુ જ સારું ડેવલપમેન્ટ થાય છે, અને એન્ડમાં લાઈક હી ઇઝ પિચ પરફેક્ટ, પિક્ચર પરફેક્ટ. એ રીતે આપણા જીવનમાં પણ જો આપણે વિચારીએ કે શ્રી ઠાકોરજી આપણને ડિફિકલ્ટીઝ આપી છે, શ્રી ઠાકોરજી આપણને દુઃખ આપ્યું છે, શ્રી ઠાકોરજી આપણા ક્યારે આપણે સેવા કરવા માટે જઈએ તો ડીમાં વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે, તો માનો કે એ બધી આપણી પરીક્ષા થાય છે કે જેનાથી આપણે એક સારા વૈષ્ણવ બની શકીએ. કે ધીમે ધીમે એવું તો એવું કહેવાય છે કે સેવા કરતી વખત જ્યારે થોડુંક ઉદ્વેગ કે થોડુંક વેદના કે કોઈ ડિફિકલ્ટી સેવા કરતી વખતે આવતી હોય, તો માનો કે શ્રી ઠાકોરજીએ જાણી જોઈને તમારી સાથે એવું કરી રહ્યા છે, અને શ્રી ઠાકોરજીએ તમારી સેવા વધારે લેવી છે એના માટે જ તમારી સાથે આવું કરે છે. તો વિચારો કે ઉદ્વેગ જ્યાર સુધી મનમાં નહીં આવે ત્યાર સુધી તમને સેવાની અહેમિયત કેવી રીતના ખબર પડશે. જો આપણે આ તો અનપોપ્યુલર ઓપિનિયન હોઈ શકે, અને આ ખાલી બીજા કોઈનો હોય પણ, આ તો ખાલી મારો પણ ઓપિનિયન હોઈ શકે, બટ તમે સાંભળ્યું હશે ને કે ડેથ ઇઝ વોટ ગિવ્સ લાઈફ મીનિંગ, કે મૃત્યુ છે એટલે જીવનની વેલ્યુ છે. એવી રીતના જ્યાર સુધી પુષ્ટિ માર્ગમાં પણ એઝ અ વૈષ્ણવ આપણા જીવનમાં પરીક્ષા નથી, ત્યાર સુધી આપણા ભાવની કોઈ વેલ્યુ નથી. પરીક્ષા નહીં આવે તો કેવી રીતના ખબર પડશે આપણા મનમાં ભાવ છે કે નહીં. ગોપીના જીવનમાં પરીક્ષા આવી, શ્રી ઠાકુરજી જતા રહ્યા ત્યારે એમના અંદરનો સાચો જે ભાવ છે, જે ડોરમેન્ટ પર્સનેલિટી જે એમની હતી એ બહાર પ્રગટ થઈ. બાકી એમની જે એક્ટિવ જે પર્સનેલિટી કેવી, કે ઠાકોરજીનો વિરહ થયો, રાસ કરશું, અભિમાન કરશું, પતી ગયું, પણ જે વિરહની તાપની ડોરમેન્ટ પર્સનાલિટી જે ગોપીની છે એ અહીંયા બહાર આવી છે. અને એટલે જ આપણા જીવનમાં પણ સેવામાં જ્યારે ઉદ્વેગ આવે છે ત્યારે આપણી જે ડોરમેન્ટ પર્સનાલિટી જે છે એ ડોરમેન્ટ પર્સનાલિટી બહાર આવે છે, અને પણ શ્રી ઠાકોરજી આપણી એનું પણ શ્રી ઠાકોરજી સ્વીકાર કરે છે. એટલે આપણું જીવન અને આ આખી રાસની લીલા એટલે સિમિલર છે, કે આ બધા જે ઇમોશન્સ છે અને જે પર્સપેક્ટિવ છે સેમ થાય છે. રાસ લીલા ઇઝ ઓલ અબાઉટ સિમ્બલિઝમ. આપણે આખી લીલા, આખા ઇન્સિડન્ટ પાછળનું સિમ્બલિઝમ જોવાનું છે. તો શોર્ટમાં એક લાઇનમાં જો સિમ્બલિઝમ આખા ઇન્સિડન્ટ પાછળ કહું કે હા, એઝ અ વૈષ્ણવ જો આપણે બ્રહ્મસમ લીધું છે તો યસ આપણે સ્પેશિયલ છીએ, બટ ઇટ ડઝન્ટ મીન કે જો સ્પેશિયલ છો તો તમે મનમાં અભિમાન કરવા લાગો કે ના સ્પેશિયલ તો અમે છીએ ને બાકી બધા સ્પેશિયલ નથી. અને જ્યારે એવું વિચારીએ ત્યારે શ્રી ઠાકુરજી જ્યારે આપણાથી અંતર્ધ્યાન થઈ જાય, જો આજના સમયમાં અંતર્ધ્યાન થવું એટલે શું ખબર છે, કે કોઈ પ્રકારથી આપણો થોડો ભાવ ઓછો થઈ જાય, કોઈ પ્રકારથી આપણે શ્રી ઠાકુરજી સેવા ન કરી શકીએ, કોઈ રીઝન
માનો કે વિચારીને બેઠા છીએ કે આજે આ સત્સંગ અટેન્ડ કરવું છે, પણ અચાનક સિચ્યુએશન જ એવી બની જાય છે કે આપણે સત્સંગ અટેન્ડ નથી કરી શકતા. આ અત્યારની સાયન્સ છે કે તમારા સાઇન કે તમારા મનમાં અભિમાન આવ્યો છે અને શ્રી ઠાકુરજી ની ઈચ્છા એવી છે કે તમે પોતાની ડોમિનન્ટ પર્સનાલિટીને એક્ટિવેટ કરો, તમે મનમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જે ઠાકુરજી વિશે છે ચેન્જ કરો, જેનાથી પ્રભુ ફરીથી પધારશે. તો આ આખું જે આજનો જે દિવસ છે, કે આજના દિવસે જે આપણે રાસલીલાની વાત કરવાની હતી, ત્યાં એ જ વાત છે કે ગોપીની જેમ જે પ્રકારની ભૂલ ગોપી કરે છે એ પ્રકારની ભૂલ આપણે ન કરીએ. કેમ કે એવરીવન ઇઝ નોટ એઝ લકી એઝ ધેમ. બધાને જરૂરી નથી કે ફરી ઠાકુરજી અંતર ધ્યાન થયા પછી ફરી આવે. તમારો વિરહ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ જે જીવન, જે મનુષ્ય જીવન આપણને મળ્યું છે, આ જે અવસર આપણને પ્રાપ્ત થયો છે, એ અવસરનો આપણે આનંદ લઈએ. બાકી આજે દશેરા છે, આથી 5 દિવસ પછી શરદ પૂનમ આવશે. શરદ પૂનમ આપણે પુષ્યમાનનો ખૂબ જ મહત્વનો ઉત્સવ છે અને આ જે દિવસ છે શરદ પૂનમનો, એ દિવસે મારી એ શ્રી ઠાકુરજીના ચરણોમાં એ વિનંતી કરીશ કે આપ સૌ વૈષ્ણવ ઉપર શ્રી ઠાકુરજી ખૂબ જ કૃપા કરે. અને જો આપનો ભાવ, જો આપ એ લીલાના કે એક્સપિરિયન્સના આપ ડિઝર્વ જો કરો છો, તો શ્રી ઠાકુરજી આપને એક્સપિરિયન્સ ચોક્કસથી કરાવે રાસનો. અને જો મેં કીધું ને કે જો સપનામાં પણ શ્રી ઠાકુરજીના આવા દર્શન થઈ જાય, તો માનજો કે તમે સૌભાગ્યશાળી છો અને તમારો રાસમાં પ્રવેશ છે. આજના દિવસે વૈષ્ણવ વધારે સમય નથી લેવો. ખૂબ જ આનંદનો આજે અવસર હતો. આજે દશેરા છે. ફરીથી આપશો વૈષ્ણવને દશેરાની ખૂબ ખૂબ મંગલ વધાઈ છે, અભિનંદન છે, આશીર્વાદ છે. આપના જીવનમાં પણ જે પણ શ્રી ઠાકુરજી આપના ઉપર એવી કૃપા કરે કે રાવણના 10 જે મસ્તક હતા, એ સ્વરૂપના જે 10 દોષ જો આપણા જીવનમાં હોય, એ 10 ભાવના, જે ખરાબ ભાવના જે આપણા જીવનમાં હોય, એ બધી દૂર થઈ જાય અને પ્રભુની અલૌકિકતા, પ્રભુની કૃપા અને એ આશક્તિ આપણા મનમાં જાગે. અને આપણે શ્રી ઠાકુરજીના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે જે પ્રકારની કૃપા ગોપીઓ ઉપર થઈ, એ પ્રકારની કૃપા પણ અમારી ઉપર થાય. જો આપ સર્વે જે વૈષ્ણવ છો પુષ્ટિ માર્ગના, એ બધા ગોપી સ્વરૂપ જ છે. આપને પણ આ લીલાનો અનુભવ થાય, આશીર્વાદ થાય, કૃપા થાય, એ જ મારી ભાવના છે. મારા પણ ખૂબ છે આશીર્વાદ છે. ફરીથી આઈ થિંક 15 ડેઝ પછી નક્કી થયું છે કે 3 દિવસ હું પધારીશ અને 3 દિવસ પણ આપણે ખૂબ જ સારી રીતે આ સત્સંગ કરશું, આનંદ કરશું. અને મને ખૂબ જ આનંદ આવે છે જ્યારે પણ સ્મિતાબેન અને આપ શું વૈષ્ણવ સાથે મળવાનું થાય છે. એમને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આવી જ રીતના આપ જ્યાં સુંદર સત્સંગનું કાર્ય કન્ટિન્યુ કરો, અલગ અલગ અમે બાળકો પધારીએ, આપ શું વૈષ્ણવને અલગ અલગ ટોપિક્સ ઉપર, વિષય ઉપર સત્સંગ કરી પ્રવચન કરીએ, ખૂબ જ આનંદનો અવસર છે. ફરીથી આપ શું વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ આપીને, જો હવે તો આઈ થિંક પેન્ડેમિક હવે એન્ડ થઈ જ ગયું છે, આપને કોઈ તકલીફ નથી પડી, અને આઈ હોપ કે આગળ પણ, આઈ હોપ સો, આઈ વિશ કે આગળ પણ આપને કોઈ પણ પ્રોબ્લેમ્સ ના આવે, એ જ ભાવના સાથે, ઈચ્છા સાથે આપ શું વૈષ્ણવને આજના ઉત્સવની વધાઈ આપીને અહીંયા ફેરવીશ. શ્રી વલ્લભાધીશ કી જય. ચલો મેડમ, પ્રણામ. બહુ સુંદર સમજાયું. આજે દશેરા છે એટલે આપશ્રીને જવાનું હશે, આઈ નો, તો છતાં પણ આપ અમારા માટે ટાઈમ કાઢીને આટલું અમને રમતનો લાભ આપ્યો. ખૂબ ખૂબ કૃપા અમારા બધા વૈષ્ણવો પર કરી અને બધા વૈષ્ણવોને દમે પ્રણામ. અને જો આપને એ હોય તો વૈષ્ણવને ખોલ્યું છે, આપને દંડવત પહોંચાડે છે. પ્રણામ.